गुड मॉर्निंग विद्यार्थी मित्रों, तो आपने आगर जे यांत्रिक तरंगो अने बिन यांत्रिक तरंगो एवा बे तरंगो ना प्रकार जोया था, तो अजीव आपने बीजा बे प्रकार संगत तरंग अने लंगत तरंग आपण तरंगो ना बे प्रकार जोवाना छे। तो पहला जोईए संगत तरंग, भाई संगत तरंग अने लंगत तरंग जोता पहला आपने एक प्रवृत्ति जोईए, एक स्लिंकी, स्लिंकी એટલે એક જાતની સ્પ્રિંગ। તમે ઘણી વખત મિત્રો મેળામાં જતા હશો ત્યારે ઓલી સ્પ્રિંગ આવે રમવા માટે, ને સ્લિંકી કહીએ છીએ। સ્લિંકી તો તમે બધાએ કદાચ તો જોઈ જ હશે, એટલે એ સ્લિંકીના એક પ્રવૃત્તિ દ્વારા આપણે આ સમજીએ કે સંગત તરંગો કેમ ઉદ્ભવે છે અને સંગત તરંગમાં શું હોય છે। તો સ્લિંકીને હું ખેંચીને બંને હાથ વડે ખેંચું, એક હાથ વડે ખેંચી અને પાછો ધક્કો મારું, એટલે શું જોવા મળે કે તેની જે રીંગો છે એ એક રીંગ બીજા રીંગને શું કંપિત કરે છે અને બીજી રીંગ ત્રીજી, એવી રીતના તરંગ સ્વરૂપે આગળ વધે છે, એટલે શું એનો વિક્ષોભ આગળ વધતો જોવા મળે છે આપણે। એટલે તમે જોયું હશે ઘણી વાર આ સ્પ્રિંગ છે, અહીંયાથી ખેંચીને હું સ્લિંકીને ધક્કો મારી દઉં, ખેંચીને એક તારો, તો આ એની રીંગો છે એ આગળ એનો વિક્ષોપ છે આગળ વધતો આપણે જોવા મળે છે, એવું આપણે આગળ ધ્વનિ તરંગોમાં જોયું હતું। ધ્વનિના પ્રસરણમાં આપણે આ રીતનું જોયું હતું। તો હવે આ સ્લિંકી છે એ વાતાવરણમાં હોય, કોઈ માધ્યમમાં રહેલી હોય ત્યારે વાત કરીએ, ત્યારે એક પ્રવૃત્તિ પાછી કરવામાં આવે તો શું થશે કે રીંગની સાથે જે હવામાં રહેલા કણો હવાના, આપણે આગળ વાત કરી ગયા હતા કે માધ્યમ છે, હવાનું માધ્યમ છે, તેમાં હવાના કણો રહેલા હોય છે, તો એ રીંગની જે સ્લિંકીની સ્લિંકી છે એની જે રીંગ છે એ વિક્ષોભ સ્વરૂપે જે રીતના આગળ વધે છે એવી જ રીતે માધ્યમના રહેલા કણો પણ તેને એ જ દિશામાં તેને સમાંતર આગળ વધે છે, આ રીતના સમાંતર, એટલે રીંગો અને માધ્યમના કણો બંને એકબીજાને સમાંતર રહેલા હોય છે, તે રીતના જે કણો છે હવાના કણો એ પણ સ્લિંકીની જે રીંગ જે રીતના વિક્ષોભ દ્વારા આગળ વધે છે, તેનો વિક્ષોભ આગળ વધતો જોવા મળે છે, એ રીતના જ માધ્યમના કણો એ આગળ વધે છે। તો આપણે કહી શકીએ કે સંગત તરંગો, તેના પરથી આપણે વ્યાખ્યા કરી શકીએ કે જે તરંગના પ્રસરણ દરમિયાન, એક તરંગ છે તેના પ્રસરણ દરમિયાન માધ્યમના કણોની ગતિની દિશા, એટલે માધ્યમમાં પાણી હવાનું માધ્યમ હોય કે ગમે તે માધ્યમ, આપણે અહીંયા હવાનું માધ્યમ વિચારીએ છીએ, તો માધ્યમમાં રહેલા હવાના કણોની દિશા એટલે માધ્યમના કણોની ગતિની દિશા અને તરંગ પ્રસરણની દિશા બંને સમાંતર હોય તો તેવા તરંગને સંગત તરંગ કહે છે। એટલે મિત્રો, હમણાં આપણે ઉદાહરણ જોયું કે સ્લિંકીની રીંગ છે એ આપણે તરત જ સમજી લઈએ, તો સ્લિંકીની રીંગો જે રીતના આગળ વધે છે તેની સાથે માધ્યમમાં રહેલા હવાના કણો પણ સમાંતર આગળ વધે છે, સમાંતર એટલે એકબીજાને સમાંતર રહેલા હોય છે। ચાલો જો મિત્રો, તો તેના પરથી આપણે વ્યાખ્યા જોઈ કે તે તરંગના પ્રસરણ દરમિયાન માધ્યમના કણોની ગતિની દિશા અને તરંગ પ્રસરણની દિશા બંને કેવી હોય, સમાંતર હોય, તેવા તરંગને સંગત તરંગ કહે છે। માધ્યમના કણોની દિશા અને જે તરંગ લીધેલું છે એ તરંગની દિશા બંને કેવી હોય, સમાંતર હોય છે, તો તેવા તરંગોને શું કહેવામાં આવે છે, સંગત તરંગ। અથવા બીજી રીતના આપણે બીજી રીતના વ્યાખ્યા લખીએ તો આ રીતના પણ લખી શકીએ કે જે તરંગના પ્રસરણ દરમિયાન માધ્યમના કણોના દોલનો અથવા કંપનો તરંગ પ્રસરણની દિશામાં જ હોય તેવા તરંગને સંગત તરંગ કહે છે। આપણે જોયું હતું ધ્વનિના કંપનો, ધ્વનિ ઉત્પન્ન થતી હતી કંપન દ્વારા, તે કંપનો પણ જે રીતના આગળ વધતા હતા સંઘનન વિઘનન સંઘનન વિઘનન દ્વારા, તો તેની સાથે હવાના કણો છે માધ્યમમાં રહેલી હવાના કણો પણ તેની સાથે શું કરતા હતા,
કંપન અનુભવીને ગતિ કરતા હતા. ખ્યાલ આવી ગયો મિત્રો? તો એ જ વાત અહીંયા કરી છે. આ દોલનો એ આપણે આગળ જોયું, દોલનો એટલે કઈ નહીં કે હું અહીંયા ગતિ કરી મેં અને પાછો ત્યાંથી હું અહીંયા આવ્યો, તો એક દોલન પૂરું કહેવાય, થઈ ગયું કહેવાય. એ આપણે આગળ જોયું દોલનો એટલે. આ કંપનો વિશે આપણે સમજી ગયા છીએ. તો આ રીતના પણ બીજી રીતના વ્યાખ્યા લખી શકાય કે જે તરંગના પ્રસરણ દરમિયાન માધ્યમના કણોના દોલનો અથવા કંપનો તરંગ પ્રસરણની દિશામાં જ હોય તેવા તરંગને સંગત તરંગ કહે છે. ખ્યાલ આવી ગયો મિત્રો? કે સિલકીનું જે આપણે ઉદાહરણ જોયું તેમાં સિલકીની જે રીંગો છે એ એક રીંગ બીજી રીંગને કમ્પીટ કરે છે, બીજી ત્રીજી, ને એ રીતના તેનો વિક્ષોભ આગળ વધે છે. એવી જ રીતના જે માધ્યમમાં રહેલા હવાના કણો છે તે તેની સાથે ગતિ અનુભવે છે, ગતિમાં આવે છે. એટલે બે બંને કેવા હોય? એકબીજાને સમાંતર જ હોય. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આપણે ધ્વનિની વાત કરીએ, હવે અહીંયા તરંગ જોયું તો તેમાં ધ્વનિ તરંગોની વાત કરીએ. તો આપણે આગળ જોઈ ગયા હતા કે ધ્વનિ તરંગ એટલે માધ્યમમાં રચાતી સંગનન અને વિગનનની શ્રેણી જે ગતિશીલ હોય છે. કે ધ્વનિ તરંગ કંઈ નથી, જે આ માધ્યમ છે હવાનું માધ્યમ, તેમાં સંગનન અને વિગનનની એક શ્રેણી છે. આપણે આગળ જોઈ ગયા હતા શ્રેણી રચાય છે જે ગતિશીલ હોય, આગળ ગતિશીલ હોય છે. તે ગતિ નથી કરતી પરંતુ તેનો વિક્ષોભ આગળ વધે છે. તો તેથી આપણે તે આગળ જોઈ ગયા હતા કે યાંત્રિક તરંગોમાં કયા તરંગો આપણે જોયા હતા? ધ્વનિ તરંગ અને યાંત્રિક તરંગો કહેતા હતા. તો અહીંયા આ સંગત તરંગો એટલે તેથી ધ્વનિના તરંગોને પણ સંગત તરંગો કહેશું. કે ભાઈ માધ્યમની જરૂર પડે છે ધ્વનિના તરંગોને પ્રસરવા માટે. તો અહીંયા સંગત તરંગો એટલે જે હવામાં રહેલો હવાનો માધ્યમ કોણ છે એ પણ તરંગની સાથે સમાંતર રીતના ગતિશીલ હોય છે. એટલે ધ્વનિના તરંગોને આપણે સંગત તરંગો કહેશું. ખ્યાલ આવી ગયો મિત્રો? તો હવે આગળ વધીએ લંબગત તરંગો. સંગત તરંગો વિશે આપણે જોયું, એવી જ રીતના લંબગત તરંગો તો તેમાં શું જોવા મળે છે? તો પેલા એની વ્યાખ્યા જોઈએ કે જે તરંગના પ્રસરણ દરમિયાન માધ્યમના કણો ઉપર નીચે ગતિ કરે અને તરંગના પ્રસરણની દિશા તેને લંબ હોય તો તેવા તરંગને લંબગત તરંગ કહે છે. તો તેનું એક આપણે ઉદાહરણ જોઈએ મિત્રો. કે આપણે વ્યાખ્યા જોઈ છે કે ભાઈ જે તરંગના પ્રસરણ દરમિયાન માધ્યમના કણો ઉપર નીચે, જે માધ્યમમાં રહેલા કણો છે એ ઉપર અને નીચે ગતિ કરે અને તરંગના પ્રસરણની દિશા તેને લંબ હોય, કારણ કે એ કણો ઉપર નીચે ગતિ કરે છે અને તરંગ આપણું સીધું ગતિ કરતું હોય છે અને કણો ઉપર નીચે ગતિ કરે છે, એટલે આ બે પરસ્પર શું હોય? લંબ હોય છે. તેવા તરંગને લંબગત તરંગો કહે છે. તો એક ઉદાહરણ જોઈએ. તમે ઘણી વખત જીમ અથવા ટીવીમાં જોયું હશે તો જીમમાં એક મોટો દોરડું, જાડુ દોરડા વડે આ રીતના કસરત કરતા હોય છે, આ રીતના એક્સરસાઇઝ કરતા હોય છે મોટા દોરડા વડે. તો તેમાં તમે જોયું છે દોરડાને જ્યારે આ રીતના તેને કમ્પીટ કરવામાં આવે અથવા કસરત કરવામાં આવે છે ત્યારે એ દોરડામાંથી તરંગો આ રીતના આગળ વધે છે. દોરડો આ રીતના આગળ જોવા મળ્યું તો ત્યારે શું જોવા મળે છે? દોરડાના તરંગો તો આગળ જાય છે પણ જે હવામાં માધ્યમમાં રહેલા હવાનું તરંગ, હવાનું જે કણ છે, હવાનું જે કણ છે શું જોવા મળે છે કે તરંગ જે દોરડાના આગળ વધે છે અને હવાનો કણ છે એ ઉપર નીચે ગતિ કરતો જોવા મળે છે. હવાનો કણ એ ઉપર નીચે ગતિ કરે છે એટલે જોઈએ કે તરંગ આ રીતના આગળ વધે છે અને હવાનો કણ ઉપર નીચે ગતિ કરે છે, એટલે આપણે કહી શકીએ કે બંને કેવા છે? એકબીજાને લંબ હોય છે. કે કણો છે જે ઉપર નીચે માધ્યમમાં રહેલા કણો છે ઉપર નીચે ગતિ કરે છે, એને જે તરંગ છે એ પ્રસરે છે આગળ, એ શું હોય છે? લંબ હોય છે. ખ્યાલ આવી ગયો મિત્રો? આ બે ઉદાહરણ હતું કે જાડા દોરડા વડે જે કસરત કરે છે એમાં જે તમને તરંગો જોવા મળે છે આગળ વધતા જાય છે, તેનો વિક્ષોભ આગળ જાય છે. દોરડું આગળ નથી વધતું, ખ્યાલ યાદ રાખજો મિત્રો. આ ખાસ તેનો વિક્ષોભ છે એ આગળ જોવા મળે છે અને જે માધ્યમમાં રહેલા હવાના કણો શું થાય છે તેની ઉપર નીચે ગતિ કરતા આગળ વધે છે.
હેલ્થી ઉપર નીચે અને તેને લંબ હોય છે. તો એ વ્યાખ્યા લંબ તરંગોની વ્યાખ્યા બીજી રીતના પણ લખી શકાય. જે તરંગના પ્રસરણ દરમિયાન માધ્યમના કણોના દોલન દોલનો વિશે આપણે આગળ વાત કરશું. દોલન એટલે આ રીતને બોલ લટકાવેલો છે અને હું અહીંયાથી પકડી અને છોડી દઉં તો તે બોલ કે આ બાજુ પણ એટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરશે, અહીંયાથી પાછો અહીંયા આવે એટલે એક દોલન પૂરું થયું કહેવાય, એમ આપણે સમજીએ. તો આ રીતના દોલનો કહેવામાં આવે છે. તે તમને આગળ આવી ગયું છે અને આગળ આપણે વાત કરશું. તો જે તરંગના પ્રસરણ દરમિયાન માધ્યમના કણોના દોલનો તરંગ પ્રસરણની દિશાને લંબ દિશામાં થતા હોય તેવા તરંગને લંબગત તરંગ કહે છે. કે માધ્યમમાં રહેલા કણો એ જે તરંગ પ્રસરણની દિશા છે એને લંબ થતા હોય તેના દોલનો. એટલે ખ્યાલ આવી ગયો મિત્રો કઈ રીતના કે તરંગ આ રીતના પસાર થતું હોય અને માધ્યમના કણો ઉપર નીચે આ રીતના તેને લંબ શું કરતા હોય, ગતિ કરતા હોય, લંબ દિશામાં થતા હોય તેના દોલનો લંબ દિશામાં થતા હોય તેવા તરંગને લંબગત તરંગો કહે છે. ખ્યાલ આવી ગયો મિત્રો. આપણે જોયું તું બિન યાંત્રિક તરંગો એટલે શું જોયું તું, પ્રકાશના તરંગો. એવી રીતના લંબગત તરંગો એટલે પ્રકાશના તરંગોને પણ લંબગત તરંગો કહે છે. એટલે પ્રકાશના તરંગો એ આનું ઉદાહરણ છે લંબગત તરંગનું. અને સંગત તરંગ માટે ધ્વનિ તરંગો, જેમ કે યાંત્રિક તરંગો એટલે ધ્વનિ તરંગો અને સંગત તરંગો એટલે પણ ધ્વનિના તરંગો ને સંગત તરંગો કહેવામાં આવે છે. અને બિન યાંત્રિક તરંગો તરીકે આપણે પ્રકાશના કિરણો લેતા હતા. એવી જ રીતના અહીંયા લંબગત તરંગો કોને કહેવામાં આવે છે, પ્રકાશના તરંગોને લંબગત તરંગો કહે છે. તો ખાસ તમે શીખી ગયા છો કે સંગત તરંગો અને લંબગત તરંગો કોને કહેવામાં આવે છે. સંગત તરંગો એટલે કઈ જ નહીં, જે તરંગના પ્રસરણ દરમિયાન માધ્યમના કણોની ગતિની દિશા અને તરંગ પ્રસરણની દિશા બંને સમાંતર હોય છે. માધ્યમના કણોની ગતિની દિશા અને તરંગને પ્રસરવાની ગતિની દિશા આ બંને કેવી હોય, એકબીજાને સમાંતર હોય છે. અહીંયા એના કરતા ઉલટું હોય છે લંબગત તરંગોમાં, કે માધ્યમના કણોની દિશા કેવી હોય, તરંગના પ્રસરણ દિશાની લંબ હોય છે. તરંગ જે દિશામાં પ્રસરે છે એનાથી લંબ હોય છે. લંબ એટલે આ રીતના ઉપર નીચે માધ્યમના કણો ગતિ કરતા હોય છે. ખ્યાલ આવ્યો મિત્રો, સંગત તરંગો અને લંબગત તરંગો. હવે આપણે આગળ વધીએ. આપણો નવો ટોપિક છે એમાં ધ્વનિ તરંગના ગુણધર્મો. સંગત તરંગો જોયા, લંબગત તરંગો જોયા, ધ્વનિ તરંગોના ગુણધર્મો જોઈએ આગળ. તો મિત્રો આગળ વધીએ આપણે ધ્વનિ તરંગનો ગુણધર્મ. આપણે જોઈશું ધ્વનિના તરંગો કઈ રીતના આગળ વધે છે. સંકલન અને વિકલનની એક શ્રેણી દ્વારા તરંગો છે આગળ વધે છે. તો હવે જોઈએ આ તરંગો સંકલન અને વિકલન દ્વારા ધ્વનિ તરંગો આગળ તો વધે છે, પરંતુ માધ્યમમાં તેની શું અસર જોવા મળે છે એ આપણે જોઈએ. તો જોઈએ સંકલનમાં શું જોવા મળે. જ્યારે તરંગ સંઘનન અનુભવે ત્યારે શું થાય છે, દબાણ અને ઘનતામાં શું વધારો જોવા મળે છે. કેમાં દબાણ અને ઘનતામાં વધારો જોવા મળે. વિઘનન દરમિયાન શું જોવા મળે છે, માધ્યમમાં કારણ કે સંકલન અને વિઘનન દ્વારા માધ્યમમાં કઈ ફેરફાર જોવા મળે છે. એ આ ફેરફાર આપણે જોઈએ છીએ કે દબાણ અને ઘનતામાં શું જોવા મળે છે, ઘટાડો. કે માધ્યમમાં જ્યારે ધ્વનિનું તરંગ પ્રસરીને આગળ વધે છે, આ કઈ પ્રક્રિયા સંકલન અને વિઘનનની એક શ્રેણી દ્વારા ધ્વનિનું તરંગ છે એ આગળ વધે છે, ત્યારે માધ્યમમાં કઈ ફેરફાર થાય છે. ફેરફાર શું દર્શાવે છે, કે ભાઈ સંકલન વખતે
દબાણ અને ઘનતામાં વધારો જોવા મળે છે. દબાણ નીચે આવી ગયું પણ ઘનતા એટલે એની ઘનતામાં શું થાય છે, વધારો થાય છે. એ આપણે જોઈએ કે દબાણમાં ક્યારે વધારો જોવા મળે છે. આપણે જોયું કે ભાઈ એક કંપિત ચીપિયા દ્વારા જે હવાનું કણ છે એ કંપન અનુભવે છે ત્યારે આ પેલું કણ છે એ કંપિત થઈ બીજા કણ તરફ આગળ વધે છે ત્યારે શું જોવા મળે છે, ઊંચું દબાણ જોયું તું આપણે આગળ. એટલે દબાણમાં વધારો થાય છે, તેનાથી ઘનતામાં પણ વધારો થાય છે. આપણે જોઈ ગયા હતા ઘનતા બરાબર દળના છેદમાં કદ, દળના છેદમાં કદ. અહીંયા શું છે, ઘનતા અને કદ એ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં. જો આ વ્યસ્ત પ્રમાણમાં છે કદ, તો અહીંયા શું જોવા મળે, જો કદ વધે તો ઘનતા ઘટે, કદ ઘટે તો ઘનતા વધે. પછી એવું અહીંયા જોવા સંગઠનમાં એ ઘનતા આ રીતનું જોવા મળે છે કે ભાઈ એક કણ જે પહેલો કંપિત કણ છે હવાનો એ બીજા કણ પાસે જાય છે કંપિત થયેલો અને એ કંપન અનુભવે છે. એ પેલા વચમાં શું થાય છે, ઉચ્ચ દબાણ ઉત્પન્ન થાય છે. અને આપણે આ જોયું કે કદ ઘટે એટલે આગળ કણ છે એ શું થાય છે, બીજા કણ તરફ જાય છે. એટલે કદમાં ઘટાડો આવ્યો એટલે એની ઘનતામાં વધારો આવશે, કારણ કે ઘનતાના વ્યસ્ત પ્રમાણમાં કદ છે. એટલે કદ વધે એટલે ઘનતા ઘટે, કદ ઘટે એટલે ઘનતામાં શું થાય, વધારો થાય. એટલે જેમ નજીક જાય છે બીજા કણની નજીક એટલે શું, ઉચ્ચ દબાણ દબાણમાં વધારો આવે અને ઘનતામાં પણ વધારો આવે છે. એવી જ રીતના અહીંયા જોઈએ વિઘનનમાં, વિઘનનમાં શું થાય છે કે દબાણ અને ઘનતામાં ઘટાડો જોવા મળે છે. કે ભાઈ પેલો કણ એ બીજા કણને કંપિત કરે છે અને પેલો કણ એ પોતાની મૂળ સ્થિતિમાં પાછો આવી જાય છે, અને બીજો કણ કંપિત થાય અને આગળ ત્રીજા કણને કંપિત કરવા આગળ વધે છે. તો શું થાય છે, દબાણમાં ઘટાડો, નિમ્નતમ ઘટાડો જોવા મળે છે. કારણ કે તેનું અંતર વધ્યું, પહેલો કણ મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે અને બીજો કંપિત થઈને આગળ વધે છે ત્રીજા કણને કંપિત કરવા માટે. એટલે વચ્ચે શું થાય, જગા વધે છે, અંતર વધે છે, એટલે ઘનતામાં ઘટાડો જોવા મળે છે. કારણ કે શું થયું, કદમાં વધારો જોવા મળ્યો, પેલો કણ એ સ્થિર થઈ ગયો, બીજો કણ આગળ વધ્યું, એટલે કદમાં ઘટાડો જોવા મળ્યો. કદ ઘટે એટલે ઘનતા વધે, કદ વધે તો ઘનતા ઘટે, એ યાદ રાખો. કારણ કે વ્યસ્ત પ્રમાણમાં છે કદ. તો ખ્યાલ આવી ગયો મિત્રો, દબાણ અને ઘનતામાં ઘટાડો જોવા મળે છે કયા, કેમાં, તો કે વિઘનન દરમિયાન, સંઘનન દરમિયાન દળ અને ઘનતામાં વધારો જોવા મળે છે. વિઘનન દરમિયાન દબાણ, સોરી દળની દબાણ અને ઘનતામાં ઘટાડો જોવા મળે છે. ખ્યાલ આવી ગયો મિત્રો. તો હવે ધ્વનિ તરંગને દર્શાવવા માટે ત્રણ વસ્તુની જરૂર પડે છે, એક છે આવૃત્તિ, ઝડપ અને કંપ વિસ્તાર. લખીએ આપણે ધ્વનિ તરંગને દર્શાવવા માટે એક આવૃત્તિ, એક આવૃત્તિની જરૂર પડે, બીજી ઝડપ કેટલી ઝડપે તરંગ જાય છે, અને ત્રીજું કંપ વિસ્તાર. આ ત્રણ દ્વારા ધ્વનિ તરંગને દર્શાવી શકાય છે, કંપ વિસ્તારની જરૂર પડે. ખ્યાલ આવ્યું મિત્રો કે ધ્વનિ તરંગને દર્શાવવા માટે શાની શાની જરૂર પડે, તો કે આવૃત્તિ, ઝડપ અને કંપ વિસ્તાર. હવે આપણે આ દબાણ અને ઘનતા છે, આ દબાણ વધે છે એક આલેખ દ્વારા આપણે સમજીએ. દબાણ વિરુદ્ધ સમયનો આલેખ છે, અહીંયા દબાણ, સમય ટી છે, આ એક્સ અક્ષ ઉપર છે,
આ વાય અક્ષ છે અહીંયા ચીરો ઉદ્ગમ બિંદુ હોય છે તો આ રીતનું એક એક્સ અક્ષ તો હવે આ સંગણન અને વિગણનની પ્રક્રિયા આપણે અહીંયા આલેખ દ્વારા જોઈએ તો મિત્રો શું જોવા મળે છે સંગણન એટલે ઉચ્ચ દબાણ પેલા સ્થિર હતો કોણ કંપિત થયો બીજા કોણ તરફ આગળ વધે છે એટલે આલેખ ઉપર જશે અને એની બાજુમાં અથડાઈ જશે એટલે મેક્સિમમ સંકલન જોવા મળશે કેવું મહત્તમ મહત્તમ સંકલન જોવા મળશે પછી પાછો પહેલો કણ એ મૂળ સ્થિતિમાં આવશે અને બીજો કણ આગળ વધશે એટલે વિઘનન જોવા મળશે એટલે વિઘનન વિઘનન અહીંયા આવે પાછો પહેલો કણ એ આ સ્થિતિ છે અહીંયા ઝીરો થઈ જશે પાછો મૂળ સ્થિતિ એટલે આ જે પહેલો કણ એ બીજા કણને કમ્પ્લીટ કરી અને મૂળ સ્થિતિ પ્રાપ્ત કરી લે એ આ સ્થિતિ છે અને બીજો કણ એ ત્રીજા કણ તરફ આગળ વધે છે તો પાછું શું થાય છે વિઘનન કારણ કે અંતર વધે છે વિઘનન જોવા મળે છે તો અહીંયા શું થશે મહત્તમ વિઘનન આ ટોચનો ભાગ છે શું થશે મહત્તમ સંકલન અને નીચે આ ખાડાનો ભાગ છે એ શું જોવા મળશે મહત્તમ વિકનન આપણે જોયું હતું કે ધ્વનિ તરંગો એ સંકલન વિકનન સંકલન વિકનન દ્વારા આગળ વધે છે તો આ જે ઉપરનો એરો બતાવે છે ત્યાં શું જોવા મળે છે સંકલન સંકલન એટલે નજીક જાય છે દબાણ વધે છે અને મેક્સિમમ એટલે મહત્તમ સંકલન ટોચનો ભાગ છે આ રેખામાં આ ટોચનો ભાગ છે એને મહત્તમ સંકલન થશે અહીંયા જોવા મળશે ત્યાંથી પાછો કે પહેલો કણ બીજો કણ એ કંપિત થાય પહેલા કણ દ્વારા એ શું આગળ વધશે ત્રીજા કણને કંપિત કરવા માટે અને પહેલો કણ એ શું થશે મૂળ સ્થિતિ પ્રાપ્ત કરશે એ મૂળ સ્થિતિ અહીંયા જોવા મળે છે આપણે આ ઝીરો થઈ ગયો એટલે મૂળ સ્થિતિ પાછો એ બીજો કણ જે આગળ વધતો છે એનું પાછું તમને શું જોવા મળશે વિઘનન જોવા મળશે એટલે વિઘનન વિઘનન થયું અહીંયા મહત્તમ વિઘનન થશે પાછું ઉપર જાય છે સંઘનન અહીંયા મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે પાછું સંઘનન અહીંયા મહત્તમ સંઘનન ત્યાંથી પાછું વિઘનન મૂળ સ્થિતિ વિઘનન મહત્તમ વિઘનન પાછું સંઘનન અહીંયા મૂળ સ્થિતિ ચાલો ખ્યાલ આવી ગયો મિત્રો આવી રીતના સંકલન વિકલન સંકલન વિકલન દ્વારા એ ધ્વનિનું તરંગ છે આગળ વધે છે તો મિત્રો અહીંયા જે મહત્તમ સંકલન તમને જોવા મળ્યું તો આ જે ટોચનો ભાગ છે એને આપણે શું આ પરિસ્થિતિ મહત્તમ સંકલનની અહીંયા જોવા મળે છે એને આપણે શું કહેશું તો કે શૃંગ આ જે ટોચનો ભાગ છે એને શું કહેવામાં આવે શૃંગ અને આ જે મહત્તમ વિઘનન તમને જોવા મળ્યું અહીંયા ત્યાં જે ખાડાનો ભાગ છે એને શું કહેવામાં આવે તો કે ગત આ બે નામ આપી દીધા છે કે ભાઈ ટોચનો ભાગ છે જ્યાં મહત્તમ સંકલન આપણે જોવા મળે છે ત્યાં તે ટોચના ભાગને શું કહેવાય છે શૃંગ અને જે ખાડાનો ભાગ છે જ્યાં મહત્તમ વિઘનન જોવા મળે છે મહત્તમ વિઘનન થાય છે ત્યાં તે ખાડાના ભાગને ગર્ત કરે છે ખ્યાલ આવ્યો મિત્રો આ રીતના સંકલન વિઘનન દ્વારા તરંગો છે આગળ વધે છે આ આલેખ દ્વારા આપણે સમજ્યા કે જે ટોચનો ભાગ છે એ શૃંગ છે અને ખાડાનો ભાગ છે એ ગર્ત છે તો મિત્રો લખજો કે આલેખમાં ટોચનો ભાગ એ મહત્તમ સંકલનની પરિસ્થિતિ દર્શાવે છે આલેખમાં જે ટોચનો ભાગ છે એ મહત્તમ સંકલનની પરિસ્થિતિ દર્શાવે છે બીજો પોઈન્ટ લખજો અને આલેખમાં જે ખાડાનો ભાગ છે એ મહત્તમ વિઘનનની
પરિસ્થિતિ દર્શાવે છે. પેલો પોઈન્ટ શું લખો આપણે કે આલેખમાં જે ટોચનો ભાગ છે એ મહત્તમ સંઘનનની પરિસ્થિતિ દર્શાવે છે અને આલેખ પર બીજો પોઈન્ટ આલેખમાં જે ખાડાનો ભાગ છે એ શું દર્શાવે છે મહત્તમ વિઘનનની પરિસ્થિતિ દર્શાવે છે અને આના પરથી આપણે કહી શકીએ પોઈન્ટ આપનો ત્રીજો કે ટોચના ભાગને શું કહેવામાં આવે શૃંગ કહેવામાં આવે છે અને પોઈન્ટ આપનો ચોથો જે ખાડાનો ભાગ છે આ લેખમાં એને આપણે શું કહેશું ગર્ત કહેવામાં આવે છે. ચાલો જો મિત્રો આ ચાર પોઈન્ટ તમારે લખવાના છે. તો આ લેખ પરથી આપણે સમજી ગયા કે પહેલા શું જોવા મળે છે મૂળ સ્થિતિમાં હોય છે કણ છે એ મૂળ સ્થિતિમાં હોય છે ત્યારે એ કંપન અનુભવે બીજા સ્વરચિપીઓ લઈએ આપણે સ્વરચિપિયા દ્વારા હવામાં રહેલો કણ એ કંપન અનુભવે છે અને કંપિત થાય છે. પેલા મૂળ સ્થિતિ હોય કંપિત થયો કણ એટલે શું બીજા કણ તરફ એ કંપિત થયેલો કણ આગળ વધશે એટલે આ શું જોવા મળે સંઘનન જોવા મળશે. બંને ભેગા થઈને અહીંયા તો સંઘનન જોવા મળે. અહીંયા શું મહત્તમ જ્યારે ટચ થઈ જાય બીજા કણને કંપિત કરી દે અહીંયા જે પરિસ્થિતિ જોવા મળે મહત્તમ સંકલન જોવા મળશે અહીંયા અને પાછો એ બીજો કણ કંપિત થઈને આગળ વધશે ત્રીજા કણને કંપિત કરવા માટે અને પહેલો કણ એ મૂળ સ્થિતિ પ્રાપ્ત કરશે એટલે અહીંયા ઝીરો થઈ ગયું પાછું એટલે વચમાં શું જોવા મળશે વિઘનન. વિઘનન થયું મૂળ સ્થિતિ પ્રાપ્ત કરી બીજો કણ ત્રીજા કણ પાસે ગયો કંપિત કરવા એટલે પાછું પાછું છે એ વિઘનન થયું. ત્યારે પાછો જે કણ છે બીજો કણ એ ત્રીજા કણને આ રીતના કંપિત કરશે ત્યારે વચ્ચેનો જે પાઠ જોવા મળ્યો એ શું થશે મહત્તમ વિઘનન એટલે મેક્સિમમ વિઘટન વિઘનન જોવા જોયું. ત્યાંથી પાછો ત્રીજો કણ જોવા મળશે આપણે સંકલન સંકલન મૂળ સ્થિતિ સંકલન મહત્તમ સંકલન વિઘનન મૂળ સ્થિતિ વિઘનન મહત્તમ વિઘનન સંકલન મૂળ સ્થિતિ સંકલન મહત્તમ સંકલન એવી રીતના તરંગ એ ધ્વનિ તરંગ છે એ સંકલન વિઘનન દ્વારા આગળ વધે છે પ્રસરે છે માધ્યમમાં. ચલાવી ગયો મિત્રો ખાતા આ યાદ રાખવાનું છે કે જે મહત્તમ સંકલનની પરિસ્થિતિ આપણે અહીંયા જોવા મળે ટોચનો ભાગ છે ત્યાં એ ટોચના ભાગને શું કહેવાય શૃંગ અને આ ખાડાનો ભાગ છે જ્યાં મહત્તમ વિઘનનની પરિસ્થિતિ જોવા મળે આપણે એ ખાડાના ભાગને શું કહેવાય છે ગર્ત. ખ્યાલ આવી ગયો મિત્રો. હવે ગુણધર્મોની વાત છે એ આપણે આગળ કરશું પણ આ આલેખ દ્વારા જે ધ્વનિ તરંગ કઈ રીતના આગળ વધે છે તેમાં સંકલન વિઘનન કઈ રીતના જોવા મળે છે એ આપણે જોયું. ધ્વનિ તરંગને કઈ રીતના દર્શાવી શકાય છે આવૃત્તિ ઝડપ અને કંપવિસ્તાર દ્વારા દર્શાવી શકાય છે અને સંકલનમાં શું જોવા મળે ઉચ્ચ દબાણ અને ઘનતામાં વધારો જોવા મળે છે વિઘનનમાં દબાણ અને ઘનતામાં ઘટાડો જોવા મળે છે એ પણ આપણે સમજ્યા. કઈ રીતના તો કે અહીંયા ઘનતાનું સૂત્ર આપણે આગળ જોઈએ છીએ દળના છેદમાં કદ ઘનતા બરાબર દળના છેદમાં કદ એટલે અહીંયા ઘનતામાં કદ છે એ વ્યસ્ત પ્રમાણમાં છે. જો કદ વધે તો ઘનતામાં શું થાય ઘટાડો જોવા મળે અને કદ ઘટે તો ઘનતામાં શું વધારો જોવા મળે. ચાલી ગયો મિત્રો. તો આ જ વાત હતી આલેખ પરથી આલેખ પર આપણે સંકલન વિકલન દ્વારા ધ્વનિ કણ દબાણ અને સમયનો જે આલેખ જોયો એ આપણે ખ્યાલ આવી ગયો મિત્રો. તો હવે આપણે આગળ વધશું જે ત્રણ પેરામીટરો જોવાના છે આગળ તરંગ લંબાઈ છે આવૃત્તિ છે અને આવર્તકાળ એ આપણે આગળ જોશું. થેન્ક યુ.